विद्यार्थी मित्रों आपने आ दाखलो सॉल्व करिए आ दाखला आपने किधु छे त्रिकोण ए बी सी मा तो સૌથી પહેલા આપણે ત્રિકોણ ए बी सी બનાવી દઈએ ત્રિકોણ ए बी सी માં ત્રિકોણ ए बी सी માં बी डैश एम डैश सी હવે સૌથી પહેલા આપણે નામ આપી દઈએ ત્રિકોણ ए बी सी હવે હું આપણને કીધું છે બી ડેશ એમ ડેશ સી એટલે અહીંયા એક પોઈન્ટ લઈ લઈએ આપણે એમ એનો મતલબ એ કે બી એમ સી લાઈન ટુ લાઈન છે અને બીજો આપણે કહ્યું છે એ એન સી એટલે આપણે અહીંયા લઈ લઈએ એન એ એન સી બંનેને જોડી દઈએ એમ એન સમાંતર છે આ એમ એન સમાંતર છે એ ને તો આપણે આ બંનેને જોડી દઈએ છે લાઈક દિસ હવે આપણને કહેવામાં આવ્યું છે એન સી જેમ એન એ અથવા આને બન છે એન સી ઇઝ ટુ એન એ તો એન સી એન એ રાઈટ સી એમ ફોર છે આપણે BC શોધવાનું છે પણ આપણે BM શોધીશું BM એટલે BM + MC ગ્રને BC શોધી લઈશું હવે આપણે અહીંયા સૂત્ર લખ્યું તો આકૃતિ જોને ખૂબ જ ઈઝીલી તમે કરી શકો છો શું થશે CN / NA CN / NA CM / MB CM / MB હવે આપણે કિંમત મૂકીએ 1 3 4 MB હવે mb ને એકલું પાડી દઈએ એમ બી ઇઝ ઇક્વલ્સ ટુ ચાર ગુણ્યા ત્રણ છેદમાં એક આવશે પણ એક લખવાની જરૂર નથી એકથી કોની એટલે ઇઝ ઇક્વલ્સ ટુ શું મારે એમ શોધવાનું છે ના મારે બીસી શોધવાનું છે તો બીસી કેવી રીતે મળશે બીસી ઇઝ ઇક્વલ્સ ટુ બી એમ પ્લસ મને મળી ગયું છે બાર અને એમ મને ખબર જ છે ચાર પ્રશ્નમાં આપ્યું છે સોળ તો મારો જવાબ થઈ ગયો સોળ એટલે કે બી નેક્સ્ટ ઉપર જે વિદ્યાર્થી મિત્રો એક્સવાયઝેડ અને સંગતતા પિક્યુઅરમાં સમૃપતા છે તો અહીંયા સૌથી વિદ્યાર્થી મિત્રો મારે એ કરવાનું છે કે બે ત્રિકોણ બનાવી દેવાના છે તો અહીંયા હું બે ત્રિકોણ બનાવી દઈશ અને મને કહેવામાં આવ્યું છે કે બંને ત્રિકોણો સમૃપ ત્રિકોણ છે તો મેં અહીંયા બે ત્રિકોણ બનાવી દીધા આ જે મને સંગતતા આપી છે એ પ્રમાણે હું નામ આપી દઉં જ્યાં એક્સ છે ત્યાં પી જ્યાં વાય છે ત્યાં ક્યુ અને જ્યાં ઝેડ છે ત્યાં આર

એક્ઝેડ અપોન પીઆર એક્ઝેટ અને પીઆર મેં કેમ સિલેક્ટ કરી તો આ બાજુ જ અનુરૂપ બાજુ એવી છે કે જે બંને મને ખબર છે બીજી કોઈ મને બંને ખબર છે એવું નથી અને આ બંનેનું પ્લસ કેમ લીધું કારણ કે મને આ બંનેનું પ્લસ મળી જાય હવે તમને પ્રશ્ન થાય કે હું સેપરેટલી શોધું તો પહેલાં ખાલી પીક્યુ શોધી લઉં પછી ખાલી ક્યુઆર શોધી લઉં બંનેનું પ્લસ કરો તો પણ ચાલે પણ આ જે વે હું કરી રહ્યો છું એનાથી કમ્પેરેટિવલી ફાસ્ટર થશે હવે એક્સ વાય પ્લસ વાયઝેડ કરીએ તો વીસ pq + qr माने खबर नजी એટલે એઝ ઇટ ઇસ pq + qr xz ની વેલ્યુ 16 pr ની વેલ્યુ 8 હવે pq + qr ને આપણે એકલું કરી દઈએ એટલે 20 * 8 / 16 = pq + qr આમાં આવી જ જઈ ગુ pq + qr 8 * 2 = 16 2 * 5 = 20 એટલે મને મળી ગયું pq + qr 10 pq પ્લસ ક્યુઆર અને થઈ ગયું મારું દસ તો આનો જવાબ છે દસ નેક્સ્ટ દાખલા ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ પી ક્યુઆરની વાત કરી છે તો અહીંયા ત્રિકોણ પી ક્યુ આપણે બનાવી દઈએ ત્રિકોણ પી ક્યુઆર બરાબર છે પી ક્યુ માં ખૂણા પી નો દ્વિભાજક છે મેં તમને આગળ કીધું હતું કે જ્યારે દ્વિભાજક શબ્દ વાપરીએ ત્યારે કઈ રીતે સૂત્ર બનાવવાનું પણ સૌથી પહેલા આપણે આકૃતિ બનાવી દઈએ पीनो द्विभाजक छे जे क्यूआर ને डी बिंदू માં છેદે છે એટલે અહીંયા આપણે લઈ લઈએ डी बिंदू क्यूडी इज टू आरडी क्यूडी / आरडी क्यूडी / आरडी 4 / 7 पीआर 14 છે PQ સો તો હવે આનું સૂત્ર બનાવવાનું મે શીખવ્યું હતું શું કરવાનું PQ / PR PQ / PR =

ફોર ઇન્ટુ ફોર્ટીન અપોન સેવન ચાર ગુણ્યા ચૌદ આ ચૌદ આવા આવી ગયો સાત દુ ચૌદ ચાર દુ આઠ એટલે પી બરાબર મને મળી ગયું આઠ અહીંયા લખીશું આપણે ઓપ્શન એ આઠ નેક્સ્ટ એમસી ઉપર જે વિદ્યાર્થી મિત્રો એ બી ના માપ ત્રણ જેમ ચાર જેમ પાંચના પ્રમાણમાં છે એ બીસી પી છે પીઆર બાર છે તો પીક્યુ પરિમિતિ શોધો હવે બે ત્રિકોણની વાત છે એટલે સૌથી પહેલા આપણે બે ત્રિકોણ બનાવી દઈએ તો અમારું થયું એક ત્રિકોણ એની બાજુમાં હું બનાવીશ બીજું ત્રિકોણ હવે નામ આપી દઈએ છે સંગતતા છે પ્રમાણે જ્યાં એ છે ત્યાં પી છે જ્યાં બી છે ત્યાં ક્યુ છે જ્યાં સી છે ત્યાં આર છે હવે પી આર પી આર ટ્વેલ છે પી ક્યુ આની પરિમિતિ શોધો હવે વિદ્યાર્થી મિત્રો આમાં સૌથી મહત્વની વાત એ છે કે આ બાજુ આપણે જોઈએ તો પી ને અનુરૂપ એ સી છે અને એ નું પ્રમાણ કેટલું છે તો એ નું પ્રમાણ જુઓ તો ચાર છે બરાબર છે હવે આને સોલ્વ કરવાની સૌથી ઈઝી રીત બતાવો કે આપણે પીક્યુઆર ની પરિમિતિ શોધવાની છે બરાબર અહીંયા પી ને અનુરૂપ એસી મળ્યું અને એસી માટે વચ્ચેનો નંબર લીધો કેમ તો કે આ પહેલા સાથે પહેલું એટલે બીસી ત્રણ એસી ચાર અને એબી પાંચ વચ્ચે એસી છે અને ચાર છે એટલે અહીંયા ચાર લીધો તો તમે જુઓ તો આ બંને ત્રિકોણમાં બીજું ત્રિકોણ પહેલાં ત્રિકોણ કરતાં ત્રણ ગણા માપ ધરાવે છે એટલે એસી ચાર છે તો પી એના કરતાં ત્રણ ગણું છે બાર તો એ જ રીતે બીસી ફર્સ્ટ સાથે ફર્સ્ટ થ્રી તો અહીંયા લખીશ થ્રી તો આ બી એના કરતાં ત્રણ ગણું હશે નવ સેમ વે એ બી પાંચ પાંચ તો આ બી એના કરતાં ત્રણ ગણું હશે પંદર હવે આપણે કોની પરિમિતિ શોધવાની છે પીક્યુઆરની તો આપણે પ્લસ કરી દઈએ પંદર વત્તા નવ વત્તા બાર 15 ને નવ ટોટલ કરીએ તો શું થાય ચોવીસ ચોવીસ વત્તા બાર છત્રીસ એટલે મને મળી ગઈ પરિમિતિ છત્રીસ ઓપ્શન બી વેરી ઇઝી આઈ થિંક ખ્યાલ આવ્યો જોયો સૌથી પહેલાં પીઆર મેં બાર લખી દીધું પછી પીઆરનું એસી છે એસીનું આમાં શોધ્યું તો મને મળ્યું ચાર ચાર લખ્યું પછી રિલેશન જોયો કે આની કરતાં ત્રણ ગણું છે પછી એ લખ્યું તો એ બી તો ફાઇવ લખ્યું ત્રણ ગણું ત્રણ લખ્યું બીસી ત્રણ ગણો અને પછી ત્રણે ત્રણનું ટોટલ કરી દીધું નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો આમાં કહેવામાં આવ્યું છે એ અને એક્સ વાયઝેડમાં સંગતતા એબીસી વાયઝેડ એક સમૃદ્ધ છે ખૂબ જ જરૂરી છે અમે ત્રિકોણ બનાવ્યું સંગતતા જે આપી છે પ્રમાણે નામ આપી દઈએ એ ને સંગત છે એ ને સંગત છે વાય બરાબર છે બી ને સંગત છે ઝેડ સી ને સંગત છે એક્સ હવે બી પ્લસ એકસો વીસ છે આ બંનેનું ટોટલ એકસો વીસ છે તો આપણે વાય શોધવાનું હવે વિદ્યાર્થી મિત્રો આ બંને ટોટલ એકસો વીસ છે તો એકસો વીસમાં કેટલા એડ કરું તો એકસો એસી કમ્પલસરી જ હોય હવે બે ત્રિકોણો સમરૂપ છે સમૃદ્ધ ત્રિકોણોનો મતલબ શું અનુરૂપ ખૂણાઓ સરખા તો આને અનુરૂપ ખૂણો આમાં વાય છે તો આવી સાઈઠ એટલે ખૂણો વાય બરાબર મને મળી ગયું સાહીઠ ઓપ્શન ડી